રાજ્યના શહેરોમાં પડેલી ગરમીની વાત કરીએ તો અમદાવાદ, ડાંગ, છોટાઉદેપુરમાં 37 ડિગ્રી તાપમાન, અમરેલી, ગાંધીનગર, સુરત, ભુજમાં 36 ડિગ્રી, ભાવનગર તથા કંડલામાં 34 ડિગ્રી. દેશમાં કાળઝાળ ગરમીની શરૂઆત પહેલા 13 મોટી નદીઓ સુકાવા લાગી. ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર, નર્મદા, તાપી સહિતની નદીઓના પાણી ઝડપથી સુકાવા લાગ્યા. ઉનાળાની શરૂઆતમાં નદીઓ સુકાતા ચિંતાજનક સ્થિતિ. અરવલ્લીના વાત્રક જળાશયમાંથી ઉનાળુ ખેતી માટે પાણી છોડાવો. ડાબા અને જમણા કાંઠાની કેનાલમાંથી છોડાવો પાણી. પાલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના 2200 ખેડૂતોને થશે ફાયદો. 1200 હેક્ટર જમીનમાં પાકને મળશે પાણી. સિંચાઈ વિભાગે પાણી છોડતા ખેડૂતોમાં ખુશી. અમદાવાદમાં રૂપાલા અંગે ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી. બેઠકમાં ન આવી શક્યું કોઈ સમાધાન. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો અડગ. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર બદલવામાં આવે તેવી સ્પષ્ટ માંગ. સંકલન સમિતિની બેઠક બાદ ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ. ક્ષત્રિય આગેવાને કહ્યું કે પહેલા અને અત્યારે અમારું એક જ વલણ, અમારા તમામ કાર્યક્રમો યથાવત રહેશે. હાઈકમાન્ડ સુધી અમારી વાત પહોંચાડવામાં આવી. રૂપાલા મહત્વના છે કે ક્ષત્રિયો અગત્યના એ નક્કી કરો. ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ કહ્યું કે અમારી આ છેલ્લી બેઠક હતી, હવે કોઈ બેઠક નહીં. અમને ઘા વાગ્યો છે, પરંતુ રૂપાલાનું નિવેદન બહેન દીકરીઓના અપમાન સમાન. અમે જીવતા છીએ ત્યાં સુધી આ લડાઈ લડીશું. સમગ્ર ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવા એક. ક્ષત્રિયોએ કહ્યું કે રાજકીય પક્ષોમાં અમારા પર દબાણ કરવાની તાકાત નથી. માત્ર રાજકોટ યુદ્ધનું મેદાન નથી, હવે ગુજરાતમાં યુદ્ધ લડાશે. રાજકોટમાં અમારા ક્ષત્રિયો અપક્ષ ઉમેદવારી નોંધાવશે. રાજપૂતોના ઇતિહાસ પર છાંટા ઉડાવવાનો પ્રયાસ થયો. પ્રેસ કોન્ફરન્સમાં ક્ષત્રિય આગેવાને કહ્યું કે સમાજ આગળની રણનીતિ કરશે. રાજપૂતોના ઇતિહાસ પર છાંટા ઉડાડવાનો પ્રયાસ થયો છે. માત્ર ગુજરાતના નહીં, દેશ પરના રાજપૂતો મેદાનમાં આવશે. ભારત પરના રાજપૂતોએ હવે જાતવાની જરૂર છે. ભાજપ અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન. કૌરૂપાલાએ માફી માંગી છે. અમે તમામને સાંભળ્યા છે. તેમણે અમારું સમાધાન મંજૂર નથી. માત્ર રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવાની એક જ માંગ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે અમે તેમને વિચાર કરવા માટે વિનંતી કરી છે. બેઠક અંગે પક્ષને અક્ષરે અક્ષર જણાવીશું. આ વિષય પર બીજી બેઠક નહીં થાય. રૂપાલાના વિવાદિત નિવેદન મામલે અમદાવાદના ક્ષત્રિય સમાજની વધુ એક બેઠક મળી. આંદોલનને વેગ અને આગામી રણનીતિ મામલે બેઠકમાં ચર્ચા થઈ. કોતા રાજપૂત ભવન ખાતે શરૂ કરાશે કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર. રૂપાલાના નિવેદનનો મુદ્દો વધુ પીચક્યો. ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ પર બેઠી પદ્મિનીબા. રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે અન્નત્યાગ કરી આંદોલનના મંડાણ. પદ્મિનીબાને અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં બોલાવાયા. પરસોત્તમ રૂપાલાને બચાવવા માટે અમરીશ ડેર મેદાને આગામી 5 તારીખે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં કાર્યક્રમ. અમરીશ ડેરની આગેવાનીમાં સ્નેહ સંવાદ કાર્યક્રમ. ભાજપ રૂપાલાને બદલવાના મૂડમાં નહીં તેવા સ્પષ્ટ ઇંધાણ. રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાના સમર્થનમાં સહી ઝુંબેશ શરૂ. રાજકોટના લોકો સહી કરીને રૂપાલાને સમર્થન આપી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજની ઉમેદવાર બદલવાની માંગ, તો બીજી તરફ રૂપાલાના સમર્થન માટે સહી ઝુંબેશ. આ સહી ઝુંબેશનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સુરતમાં પણ પરસોત્તમ રૂપાલાની સામે ઉઠ્યો વિરોધનો સુર. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સમાજની બહેનો વડાપ્રધાનને 1,00,000 પોસ્ટકાર્ડ લખી રૂપાલાની ટિકિટ રદ કરવાની કરશે માંગ. આણંદમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર લાગ્યા. ઉમરેઠના ચોરાવકા માતાની લીંબડી માર્ગ જાગનાથ વિસ્તારમાં લાગ્યા પોસ્ટર. રૂપાલાને બદલવાની માંગ સાથે ઉમરેઠ રાજપૂત સમાજે લગાવ્યા બેનર. રૂપાલાને નહીં બદલાય તો સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ કરશે વિરોધ. રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદમાં મળી ક્લીન ચીટ. રાજકોટ જિલ્લા કલેક્ટરે ચૂંટણી પંચને સોંપ્યો રિપોર્ટ. રિપોર્ટમાં રૂપાલાએ ક્યાંય આચારસંહિતા ભંગ ન થયો હોવાનો ઉલ્લેખ કર્યો. જે શબ્દો વાપર્યા છે એ શબ્દોમાં ક્યાંય આચારસંહિતાનો ભંગ નથી થઈ રહ્યો. રાજકોટમાં રૂપાલા સામે વધતો વિવાદ. કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાભા જાડેજા અને તેમની ટીમે શહેરમાં લગાડ્યા પોસ્ટર. બોયકોટ રૂપાલા નામના પોસ્ટર લગાવવામાં આવ્યા. બસપોર્ટ સહિતના વિસ્તારમાં રૂપાલાની વિરુદ્ધમાં લગાવ્યા પોસ્ટર.
અમદાવાદમાં ભાજપને મત નહીં આપવાના બાલધારીઓએ લીધા શપથ. મેઘાણીનગરમાં મળેલી ગોપાલક સમિતિની બેઠકમાં લેવાયા શપથ. ટોળનીતિમાં ફેરફાર અને ક્ષત્રિયોને સાથ આપવા બેઠકમાં કરાયો ઠરાવ. ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલાના નિવેદનને માલધારીઓએ વખોડ્યું. બોટાદ ભાજપના વરિષ્ઠ નેતાઓ હજુ પણ નારાજ. નારાજ આગેવાનોની મળી હતી બેઠક. 150 જેટલા સિનિયર નેતાઓ થયા હતા ઘર ભેગા. પક્ષપલટો કરીને આવેલા નેતાઓને મળતા સરબાનથી નારાજ છે સિનિયર નેતાઓ. મોટી અને મહત્વની જવાબદારીઓ ન સોંપાતા એકઠા થયા તમામ આગેવાનો. જૂનાગઢમાં ભાજપના કાર્યક્રમમાં જવા ચાવડા અને મહેન્દ્ર મશરૂની ગેરહાજરી. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં બંનેની ગેરહાજરીથી અનેક અટકળો. જૂનાગઢ ભાજપમાં હજુ પણ કકળાટ હોવાની અટકળો. છેલ્લા થોડા સમયથી પક્ષના કાર્યક્રમોથી દૂર રહે છે જવા ચાવડા. અમદાવાદ જિલ્લા ભાજપની બૃહદ બેઠક મળી. ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં આપી હાજરી. કાર્યકરો સાથે મુખ્યપ્રધાને કર્યો સંવાદ. ચૂંટણીની તૈયારીઓ અંગે આપ્યા સૂચનો. ગુજરાતની લોકસભા બેઠકના કોંગ્રેસના બાકીના 7 ઉમેદવારોના નામ નક્કી. માત્ર ઔપચારિક જાહેરાત બાકી. જૂનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવા કોંગ્રેસની પસંદ. સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણા બનશે ઉમેદવાર. નવસારી બેઠક પર શૈલેષ પટેલ અથવા પરપ્રાંતિયની થઈ શકે પસંદગી. ગુજરાત લોકસભા માટે કોંગ્રેસના બાકીની બેઠકોના ઉમેદવારો લગભગ નક્કી. અમદાવાદ પૂર્વ બેઠક પર ડોક્ટર દ્રષ્ટિ પટેલ, ગીતા પટેલ અને દલસુખ પટેલ રેસમાં. તો કોંગ્રેસ મહેસાણા બેઠક પર 20 ઉમેદવારને ઉતારી શકે છે. જોકે મહેસાણામાં પાટીદાર ઉમેદવાર કોંગ્રેસની પ્રથમ પસંદ હોઈ શકે. યોગ્ય પાટીદાર ઉમેદવાર ન મળતા 20 ઉમેદવાર ઉતારવાની પણ વ્યૂહરચના. બનાસકાંઠાના વડગામમાં પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની દલિત સમાજના આગેવાનો સાથે બેઠક. જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીનો મુદ્દો છેડાયો. ચૂંટણી ન થવા બાબતે ભાજપ પર તાક્યું નિશાન. કહ્યું ભાજપ સરકારે બંધારણીય હક છીનવી લીધા. બનાસકાંઠામાં ભાજપ નેતાની હાજરીમાં કોંગ્રેસના આગેવાને ગેડીબેન ઠાકોરને મત આપવા અપીલ કરી. સામાજિક પ્રસંગમાં ઠાકોરસિંહ રબારીએ ગેડીબેનને મત આપવાનું કર્યું આહવાન. ઠાકોર સમાજ કાયમ રબારી સમાજની પડખે રહેશે તેવું આશ્વાસન પણ આપ્યું. જામનગરમાં ફરી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ભંગાણ થયું. 600થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. આપના શહેર પ્રમુખ તેમજ મંત્રી સહિત કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય પણ ભાજપમાં જોડાયા. ભાજપના ઉમેદવાર પૂનમ માંડવે કર્યું સ્વાગત. મહેસાણાના વિસનગર કોંગ્રેસને ઝટકો. 15થી વધુ ગામના 400થી વધુ બૂથ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. પ્રધાન ઋષિકેશ પટેલના નિવાસસ્થાને કાર્યકર્તાઓએ ધારણ કર્યા ખેસ. ઋષિકેશ પટેલે કહ્યું હજુ 2 મોટા રાઉન્ડ બાકી છે. પાટણ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયામાં અશ્લીલ ફોટો કરાયા અપલોડ. સોશિયલ મીડિયા ગ્રુપમાં અશ્લીલ ફોટો અપલોડ કરાતા નોંધાવી ફરિયાદ. જિલ્લા કોંગ્રેસે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. કોંગ્રેસની છબી ખરડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ. પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરની યોજાઈ સભા. ગેનીબેન ઠાકોરની જીત માટે પ્રાર્થના સભા યોજવામાં આવી. સંશ્રી સધારામ બાપાના ભક્તોએ કરી પ્રાર્થના. વડોદરા ભાજપના સિનિયર એમએલએ યોગેશ પટેલની નારાજગી સામે આવી. ઉમેદવારે માંગ જોશીના હસ્તે પક્ષનો ખેસ પહેરવાનો કર્યો ઇનકાર. યોગેશ પટેલ પક્ષનો ખેસ પહેરવાથી ઇનકાર કરતા કાર્યકરોમાં ગણગણાટ. સિનિયર ધારાસભ્યની નારાજગી સામે આવતા શહેરનું રાજકારણ ગરમાયું.